गुड आफ्टरनून जय मित्र श्री आर्य प्रकाशन शाला बक्सर में हार्दिक स्वागत है। आज अपन धोरण 7 विषय हिंदी यूनिट 5 इसमें अपना प्रश्न नंबर 7 8 और 9 त्रण का अपना अभ्यास करवाना है। तो अपन सर्वप्रथम जो है प्रश्न नंबर 7 तो ये अपना है। तो प्रश्न नंबर 7 से निम्नलिखित काव्य पंक्तियों का भावार्थ लिखिए। એટલે કે તમને પંક્તિ આપી હોય ને શું કહેવા માંગે છે એ તમારે લખવાનું છે। આપણે પહેલા જોઈએ પેલો આપણે છે પૃથ્વી કે લાલ કેળા હિન્દી દેશા ભાર તેરી ભૂકુટી મેં તાંડવ કા તાલે હે। એનો અર્થ શું થાય છે આપણે જોઈએ બોર્ડ પર લખેલું છે। હે પૃથ્વી કે પુત્ર તેરે પાસ હિમાલય જેસે ઊંચે દર્જે કા દિમાગ હે તું અગર ક્રોધ મેં અપની હો तिरछी कर दे तो उसका वही असर होगा तो शिव के तांडव की ताल में होता है। अरे तो शिव से यह तांडव करने जेव उठाए ये वो तो क्या सकते कपड़े जेव क्रोध में हुए क्या है। हाँ ना और तो आपने दीजिए जो ये गुरु सा मतिमान पवन सा तू गतिमान तेरी नब से भी ऊंची उड़ान है। अरे गुरु सा मतिमान अरे के हे मनुष्य तुझने महान देव गुरु जैसे बुद्धिमता है और तू पवन की तरह गतिशील है तो आकाश से भी ऊंचे पहुंचने की शक्ति रखता है। पर आकाश का विजय नो काय पंक्ति में बाबा ने हर ने प्रश्न नंबर 8 आप कहो से कि निम्नलिखित शब्द के समानार्थी शब्द दीजिए। पर कि शब्द आप लोग इनका समानार्थी एक शब्द तो दूसरे शब्द जैसा और तंत्र पर लंपाना रहे। अपने पहले जो इतना आप लोग सीखें धरती तो धरती में समानार्थी शब्द है तो के भूमि अथवा पृथ्वी। देखो आप लोग से पर्वत तो पर्वत में समानार्थी शब्द है तो के पहाड़। त्रिजो आप लोग से नदी नदी जो है सरिता। चौथा आप लोग से माटी लशो जो के मिट्टी। पांचवा आप लोग से अंबर अर्थात के आकाश। छठू से अग्नि अर्थात के आग। અને સાતમો તમને આપેલું છે પવન એટલે શું થશે તો કે હવા। તો આ આપણે જે પ્રશ્ન નંબર 8 નું વિધાન શું છે સમાનાર્થી આપેલા છે। હવે આપણે પ્રશ્ન નંબર 9 નિમ્નલિખિત શબ્દો કે અર્થ લખીએ। પર આપણે જે શબ્દ આપેલા છે એનો અર્થ શું થાય તે આપણે લખવાનો છે। તેવી જોઈએ આપેલું છે રષ્ટ પુષ્ટ એટલે કે તગડા। બીજું આપેલું છે સંવાદ સંવાદ એટલે કે बातचीत। तीजा आपेलू छे शीघ्र એટલે શું થાય તો કે જલ્દી। ચોથો આપેલું છે જોહર એટલે કે પરાક્રમ। પાંચમો છે અજનબી એટલે અપરિચિત। પછી આપેલું છે વેદાંત એટલે બ્રહ્મવિદ્યા। સાતમો તમને આપેલું છે મુકદ્દર એટલે કે તાટ્ય। આઠમો આપેલું છે શાગીર એટલે કે શિષ્ય। નવમો તમને આપેલું છે વૃત્તિ એટલે કે મનોદશા। અને દસમો તમને આપેલું છે સ્પષ્ટ પણ સ્પષ્ટ નો અર્થ શું થશે તો કે સાફ સાફ। પણ આપણે દસમી જોયા નવમા કે શબ્દો અને અર્થ છે આપેલા છે। હવે તમને જે પ્રશ્ન નંબર આગળ આપેલા છે એટલે કે તમારા પ્રશ્ન નંબર 6 બરાબર કે આપણે ત્યાં બાકી આપેલું છે જે તમને કેમ તો પીડીએફ માંથી આપણે આપી દેવાનું છે એટલે બાકી છે બાકી પ્રશ્ન નંબર 7 પ્રશ્ન નંબર 8 અને પ્રશ્ન નંબર 9 આ ત્રણ તમારે વિડિયો જોઈ અને પોતાની સાથે પોતાને લખી નાખવા અને એક વાર જે તમારે પોતાની નોટબુક પર લખી નાખવાના રહેશે। થેન્ક યુ।